હેલો એવરી કેમ છો વિદ્યાર્થી મિત્રો તો ફાઇનલી ગુજરાત ગવર્મેન્ટ દ્વારા આ બધી માહિતી આવી ચૂકી છે એની તારીખ એના દિવસોની વાત તમારા સુધી પહોંચી ગઈ છે ન પહોંચી હોય તો કોઈ ઇશ્યુ નથી હું તમને એ તમામ માહિતી આપવા જઈ રહ્યો છું શાળા કક્ષાની પરીક્ષા પ્રાયોગિક પરીક્ષા દિવાળી ઉનાળું વેકેશન વેકેશન પ્રકરતા શોધ કસોટી જાહેર રજાઓ બોર્ડની પરીક્ષા ગુજરાત ગવર્મેન્ટ દ્વારા એની પોતાની ઓફિશિયલી વેબસાઇટ કે જે જીએસસીબી ડોટ ઓ આર જી ઉપર તમે જશો એટલે આવું એક પેજ મળશે અને સાથે સાથે તમે અહીંયા જ્યારે બોર્ડ વેબસાઇટમાં જશો તો એક આવી રીતની બધી લિંક્સ મળશે જેમાં શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટેની શાળાકીય પ્રવૃત્તિનું કેલેન્ડર આવી ચૂક્યું ઘણી બધી શાળાઓની અંદર આ કેલેન્ડર ફોલો થતું હોય છે બીજું કે ખાસ તો જે બોર્ડવાળા વિદ્યાર્થીઓ મિત્રો છે એને પણ ખાસ અહીંયા ધ્યાનમાં લેવા જેવી બાબતો છે અહીંયા જે ઇન્ફોર્મેશન આપી છે તે છે કે બે હજાર ચોવીસ અને શાળાકીય પ્રવૃત્તિનું કેલેન્ડર શું હોવું જોઈએ કઈ તારીખમાં કઈ કઈ બાબતો થઈ જવી જોઈએ એની માહિતી અહીંયા આપી છે એની એક વખત આપણે વાત કરી લઈએ બરાબર છે ફર્સ્ટ ટાઈમ જોશું તો આપણી પાસે શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટેની વિવિધ પરીક્ષાની તારીખો છે તમે જોશો તો ધોરણ દસ અને બારની પૂરક પરીક્ષા જે છે ચોવીસ છ થી લઈને છ સાત બે હજાર ચોવીસ સુધીમાં રહેશે હવે તમે જોશો હે ને તો અહીંયા પૂરક પરીક્ષા છે પ્રથમ પરીક્ષા જે છે નવ થી બાર ની તમામ પ્રવાહ જેમાં સામાન્ય પ્રવાહ સાયન્સ પ્રવાહ એટલે વિજ્ઞાન પ્રવાહ અને વાણિજ્ય પ્રવાહ બધા આવી ગયા ચૌદ દસ બે હાજર ચોવીસ થી લઈને ત્રેવીસ દસ બે હાજર ચોવીસ ની વચ્ચે લેવામાં આવશે દ્વિતીય પરીક્ષા જે છે ધોરણ નવ થી બાર ની એ જાન્યુઆરી મહિનામાં વીસ તારીખ થી લઈને અઠ્યાવીસ તારીખની વચ્ચે લેવામાં આવશે આ એક આખું ગેપ આપ્યું આ ગેપની અંદર તમારી એક્ઝામ કન્ડક્ટ થશે તો આનાથી તમારે શું આયોજન કરવું જોવે એ પણ હું તમને માહિતી આપીશ સાથે સાથે બરાબર પ્રકરતા શોધ કસોટી ધોરણ નવ માટે છે બોર્ડના વિષયની શાળા કક્ષાએ લેવાની પરીક્ષા જે છે ને સૈદ્ધાંતિક જે પરીક્ષા જે છે પ્રાયોગ સૈદ્ધાંતિક પ્રાયોગિક પરીક્ષા જે છે ધોરણ દસ અને બારના તમામ પ્રવાહ માટે એકત્રીસ એકથી ચાર બે સુધી આ થોડુંક વહેલા છે આ વખતે ધ્યાન આપજો પ્રાયોગિક પરીક્ષા કારણ કે પ્રાયોગિક પરીક્ષા જે છે ચાર બે છ બેથી લઈને ચૌદ બે ની વચ્ચે લેવાઈ જશે આ ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે એસએસસી ને એચએસસી ધોરણ દસ અને ધોરણ બારના તમામ વિદ્યાર્થીઓ માટેની પરીક્ષા સત્યાવીસ ફેબ્રુઆરીથી લઈને તેર માર્ચ સુધીમાં લેવાઈ જશે બરાબર તો આની અંદર એનું આયોજન થશે બની શકે કે તારીખ સત્યુ જગ્યા તમારે

એ પરીક્ષાના દસ દિવસ પહેલાં પ્રથમ અને દ્વિતીય પરીક્ષાના દસ દિવસ પહેલાં તમારો એ સિલેબસ કમ્પલીટ થઈ ગયેલો હોવો જોઈએ દસથી પંદર દિવસ પહેલાં કે જેથી તમે એનું રિવિઝન કરી શકો અને બોર્ડની પરીક્ષા આપણે એવું જ માની લ્યો કે આપણા મનમાં એવું બેસાડી દ્યો કે ભાઈ ફેબ્રુઆરી મહિનામાં બોર્ડની પરીક્ષા છે બરાબર કારણ કે સત્યાવીસ ફેબ્રુઆરી છે આમ જુઓ તો મહિનાના એન્ડમાં કહી શકાય માર્ચના સ્ટાર્ટિંગમાં કહી શકાય પણ આપણે એવું માની લ્યો ને કે ફેબ્રુઆરીના તમને પંદર દિવસ જ મળશે આવું કેમ હું કહું છું કારણ કે તમે જોશો ને ધોરણ બારના વિદ્યાર્થીઓ ખાસ કે પ્રાયોગિક પરીક્ષા પણ તમારી ફેબ્રુઆરી મહિનામાં છે એટલે આ સમયમાં તમારા પ્રાયોગિકની બાબતો જે છે એ અહીંયા કમ્પ્લીટ થવાની છે તો તમે ક્યાંક ને ક્યાંક ત્યાં વ્યસ્ત રહેશો હવે હું આખું કહી દઉં ધોરણ બારના વિદ્યાર્થીઓનો સિલેબસ મોડામાં મોડો કહું છો ને મોડામાં મોડો ડિસેમ્બર પંદર ડિસેમ્બરે પૂરો થઈ જવો જોઈએ મોડા મોડો હું કહું છું પંદર ડિસેમ્બરે પૂરો થઈ જવો જોવે બરાબર છે ના થાય શાળાકીય પ્રવૃત્તિમાં જોવો જશો તો કેલેન્ડરમાં જાન્યુઆરી સુધી છે હા છે પણ જો તમે પ્રયત્ન કરો છો તો જે ચેપ્ટર ચાલી ગયા છે એનો એ તમે રીડિંગ કરી લો ડિસેમ્બરના એન્ડ સુધી બને અને જે કરંટ ચેપ્ટર ચાલે છે એ તમે ડેફિનેટલી જાન્યુઆરીમાં રીડ પછી કરી શકો છો જો તમારો સિલેબસ ડિસેમ્બરમાં પૂરો થઈ જશે તો તમને રિવિઝન કરવા માટે એક જાન્યુઆરી મહિનો મળશે જેને આપણે વીસ પ્લસ દસમાં કન્ટિન્યુ કરી શકશું આગળ વીસ દિવસ થોડુંક વધારે રિવિઝન દસ દિવસ થોડુંક વધારે રેપિડ રિવિઝન હે ને તો આ રીતે તમે આગળ વાત એમાં કરી શકો છો બરાબર છે તો આ ટોટલી વસ્તુની માહિતી આપી છે પરીક્ષાઓ અંગેની સૂચનાઓ કીધી છે કે કે જેની અંદર ચોવીસ પચીસ માટે નવથી બારનો સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે નવથી બારની પ્રથમ પરીક્ષા માટે જૂનથી સપ્ટેમ્બર સુધી ચાલેલા ચેપ્ટરો એમાં પૂછાવવામાં આવશે ડન તો એ બધી માહિતી થઈ ઉપરાંત પ્રથમ સત્ર જે છે એ તેર થી લઈને સત્યાવીસ દસ સુધીનું છે દિવાળી વેકેશન તમને મળી શકે છે અઠ્યાવીસ દસ થી લઈને સત્તર અગિયાર સુધી કે જે એકવીસ દિવસનું હોય છે દ્વિતીય સત્ર જે છે અઢાર અગિયારથી શરૂ થઈ જશે ચાર પાંચ સુધી બરાબર છે તેની અંદર તમે જોશો તો પાંચમો મહિનો શું કામ ધોરણ અગિયારના વિદ્યાર્થીઓ માટે પણ અહીંયા ધ્યાનમાં લેવામાં આવ્યો છે ધોરણ દસ અને ધોરણ બાર માટે આ મહિના સુધી નહીં ચાલે પણ બાકીના વિદ્યાર્થીઓ માટે છે ઉનાળું વેકેશન આગળ મળશે એના પછી તમારું નવું ધોરણ સ્ટાર્ટ થઈ જશે તો રજાઓ તો આ બધી બાબતો તો છે કે જેની અંદર તમે પોતાના અભ્યાસને વધારે આગળ લઈ જઈ શકો છો પણ મહત્ત્વનું જો આમાંથી કાંઈ હોય તો એટલું છે કે એસએસસીન એચએસસી બોર્ડની એક્ઝામ સત્યાવીસ ફેબ્રુઆરીથી ચાલુ થવાના પૂરેપૂરા અનસાર છે તો આપણે એવું જ માનીને ચાલીએ કે આપણી પાસે ફેબ્રુઆરીનો પંદર દિવસ જ છે પહેલાં આપણને આખો ફેબ્રુઆરી મહિનો મળતો હતો પણ હવે આપણી પાસે એ પણ અડધો થઈ ચૂક્યો છે જો આમાં કોઈ ચેન્જ આવશે તો અમે તમને ફરીથી આમાં જાણ કરીશું પણ અત્યારે તમારું તમામ જે આયોજન છે એ આ તારીખને અનુરૂપ હોવું જોઈએ તો અહીં સુધી રાખીએ મળીશું આપણે આવા તે બીજા સેશનોની અંદર હે ને ત્યાં સુધી તમામ વિદ્યાર્થી મિત્રોને ગુડ લક જય જય ગરવી ગુજરાત